નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં સ્ટાન્ડર્ડના પ્રશ્નપત્ર નંબર 2 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રશ્નપત્ર નંબર 2 એમાં વિભાગ એ ની અંદર પેલી સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ આપણે પસંદ કરવાનો છે અને જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે. નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યાની વ્યાખ્યા જોઈ ગયા. શું જોઈ ગયા? કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઓપ્શન આપેલા છે કે શું ઓપ્શન આપેલા છે? તો પહેલો વિકલ્પ છે વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 સમય નથી. કેવી સંખ્યા છે? અસમય. બીજો છે પાય. પાય પણ કેવી સંખ્યા? અસમય સંખ્યા. પછી છે 4 ના છેદમાં 0. હવે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય? તો કે ના સર. એ કેવી સંખ્યા બની જાય? તો કે એ વ્યાખ્યાયિત નથી, એરર આવી જાય છે. તો આપણી પાસે એક જ વિકલ્પ બાકી છે. કયો? તો કે ડી. ડી છે 0 ના છેદમાં 4. 0 ના છેદમાં 4 એટલે 0. 0 કેવી સંખ્યા? તો કે સમય સંખ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. 2 અંકની એક સંખ્યાનો એકમનો અંક y અને દશકનો અંક x છે. વિદ્યાર્થી મિત્રો, હા, આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર શીખી ગયા કે 2 અંકની સંખ્યા હોય તો એમાં આપણે ધારણા કરવી પડે. ધારો કે શું અહીંયા આપવામાં આવ્યું છે? એકમનો અંક y છે અને દશકનો અંક x છે. તો અહીંયા આપણે લખીએ દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y. તો બેટા મૂળ સંખ્યા શું થાય? તો કે મૂળ સંખ્યા થાય, શું થશે? દશકના અંકને કેટલા વડે ગુણવાના? તો કે 10 વડે. તો કે 10x વત્તા શું કરવાનો? એકમનો અંક. એકમનો અંક શું છે? y છે. તો આપણી સંખ્યા કઈ થશે? તો કે 10x + y. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જુઓ કે કયો ઓપ્શન છે 10x + y. તો કે સર, બીજો ઓપ્શન છે ઓપ્શન નંબર b 10x + y. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3. દ્વિઘાત સમીકરણ 3x² - 4x + 1 = 0 નો વિવેચક ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર નંબર 1 ની અંદર જોઈ ગયા કે વિવેચક મેળવવા માટેનું સૂત્ર છે કે d બરાબર શું? d બરાબર b² - 4ac. ચલો વિદ્યાર્થી મિત્રો, રકમ ની અંદર જુઓ કે a કેટલા છે? તો કે a છે 3. b કેટલા છે? તો કે -4. અને c કેટલા છે? તો કે c છે +1. ચલો સૂત્રની અંદર કિંમત મૂકી દો. d બરાબર b² એટલે -4 નો વર્ગ -4 કૌંસમાં a છે 3 અને c છે 1. -4 નો વર્ગ થાય 16. -4 * 3 = 12. 16 માંથી 12 જાય એટલે વધશે 4. તો કે d બરાબર 4 એટલે વિવેચક કેટલા? તો કે સર છે ઓપ્શન b. કેટલા આવશે? 4 આવશે. કેટલા આવશે? 4. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આપણે આપ્યો છે 4, કે 28 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના 1/4 ભાગની ચાપની લંબાઈ શોધો. આપણે ચાપની લંબાઈ શોધવાની કીધી છે. વિદ્યાર્થી મિત્રો, ચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર l બરાબર પાય r થીટા છેદમાં કેટલા આવશે? અહીંયા
કેટલી આવશે? પાઈ આર થીટા, પાઈ આર થીટા કેટલા આવશે? તો કે 180 આવશે છેદમાં. પાઈ ની કિંમત આપણે મૂકવાની નથી. કેમ? તો કે અહીંયા આપણે ઓપ્શનમાં પાઈ આપ્યો છે. આર કેટલા લેવાના? તો કે 28. અને ચતુર્થાંશ ભાગ, વર્તુળના ચાર ભાગ કરો એટલે થીટા કેટલો મળે? તો કે સર થીટા મળે છે 90°. તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ, પાઈ ગુણ્યા આર છે આપણી પાસે 28 અને થીટા છે 90 છેદમાં 180. ચલો 0 0 કટ, 9 2 18 અને 14 2 28. તો આપણો જવાબ આવશે 14 પાય. કેટલો આવશે? 14 પાય. 14 પાય એટલે ઓપ્શન નંબર એ. આપણો જવાબ શું આવશે? એ એ એટલે 14 પાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ક્વેશ્ચન ગણીએ, ક્વેશ્ચન નંબર 5. ચલો ભાઈ ક્વેશ્ચન નંબર 5 શું છે? તો કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ ખાલી જગ્યા છે. બહુલક વર્ગ એટલે શું? તો કે આપેલ જે આવૃત્તિ વિતરણ છે એમાં જેની આવૃત્તિ સૌથી વધારે, જેની આવૃત્તિ સૌથી વધારે એને કહેવાય બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ માટે આપણે જોઈશું કે સૌથી આવૃત્તિ કોની વધારે છે. તો કે સર 25 ની છે. કોની છે? 25 ની. તેનો વર્ગ કયો? એનો વર્ગ છે 60 થી 80. 60 થી 80, જી હા 60 થી 80. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, કે જે વર્ગની આવૃત્તિ વધારે હોય એને કહેવાય બહુલકીય વર્ગ. તો એની આવૃત્તિ વધારે છે 25 અને વર્ગ થશે આપણો 60 થી 80. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. ગોળાની વક્ર સપાટી અને કુલ સપાટી બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે? તો કે સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. સમાન હોય તો એના માટેનું સૂત્ર શું? તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4π² 4πr² આપણો આવશે જવાબ સી. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 7. તો એનું સૂચના આપી છે આપણને કે નીચેના વિધાન સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ આપણે પસંદ કરવાનો છે. પસંદ કરીને આપણે એનો જવાબ લખવાનો છે. તો ક્વેશ્ચન નંબર 7 માં એવું કીધું છે કે નીચેના અવયવ વૃક્ષ માટે x + y = ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અવયવ વૃક્ષ આપણે આપ્યું છે કે x એના બે ભાગ થયા છે 2 અને 14. તો x બરાબર શું થાય? તો કે થાય 2 × 14. 2 × 14 એટલે 28. તો x મળ્યો આપણે 28 અને 14 ના એવા બે ભાગ પાડવાના કે y ગુણ્યા 7 મળે. કેટલા થાય? આવું તો સર અમને આવડે જ ને કે 14 ના બે ભાગ પાડો, y ગુણ્યા 7 એટલે 7 × 2 = 14. તો y બરાબર કેટલા? તો કે સર y બરાબર 2. કિંમત આપણે કોની મેળવવાની છે? તો x + y ની. તો કે x + y = 28 + 2 = 30. તો કૌંસમાં જુઓ કયો જવાબ આવશે? 30. તો x + y = 30. રેડી ને? આવડે કે ન આવડે? કેવું ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્નપત્રના તમે સોલ્યુશન વ્યવસ્થિત નિહાળશો તો તમને બોર્ડની પરીક્ષામાં 1 માર્કના ક્વેશ્ચનમાં બિલકુલ મુશ્કેલી નહીં પડે. બરાબર ને? હા ભાઈ હા. અમારા વિદ્યાર્થીઓ એવું કહે છે કે નહીં પડે ઓ ભાઈ. ચલો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 માં શું કીધું છે આપણને? તો કે ક્વેશ્ચન નંબર 8 માં કીધું છે કે x² + 2 = 8 / y = 4. તો x - y = ખાલી જગ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે x² + 2 છે અને સરખાવી દઈએ કે x² + 2 = કેટલા આપ્યા છે? તો કે 4. અલ્પવિરામ લઈ લઈએ આપણે 8 / y = 4. x અને y ની કિંમત મેળવી લઈએ. 2 × 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 8 થાય. કેટલા થાય? 8 થાય ને? હા થાય થાય. ઓ 4 ને આ સાઈડ આવવા દો અને y ને પેલી સાઈડ જવા દો એટલે 8 / 4 = y.
તો y બરાબર કેટલા મળશે? 4. ભાગાકારમાં છે એટલે 4 2 ને 8 y બરાબર 2 મળશે. આપણે જોઈએ છે x માઈનસ y, x મળ્યો છે 8, y મળ્યા છે 2. તો 8 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે સર 6 વધે. કેટલા વધે? 6 વધે. તો આપણો જવાબ આવશે x માઈનસ y બરાબર 6. દ્વિઘાત સમીકરણ 5x² + 3x - 8 બરાબર 2x ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા b બરાબર ખાલી જગ્યા. ચલો ભાઈ ધ્યાન આપજો, ક્વેશ્ચન નંબર 9 ની અંદર એકદમ ઈઝી ક્વેશ્ચન છે. 5x² + 3x - 8 બરાબર 2x, બરાબર ની પહેલી સાઈડ 2x છે, આ બાજુ આવશે તો શું થાય? તો કે સર માઇનસ થાય. માઇનસ થાય તો આપણને કિંમત મળશે 5x² + 3x - 2x - 8 બરાબર 0. તો 5x² + 3 માંથી 2 જાય, કેટલા વધે? x - 8 બરાબર 0. હવે આપણે એમ કીધું છે કે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ શું? તો કે ax² + bx + c બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો b નો સહગુણક આપણે લખવાનો છે. તો b એટલે કે x નો સહગુણક કેટલો છે? તો કે + 1 છે. તો આપણો જવાબ શું આવે? + 1 આવે. શું આવે? + 1, બરાબર ને? ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, સમરૂપ ક્યારે હોય? તો કે એમના આકાર સમાન હોય. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈ ગયા કે જે આકૃતિના આકાર સમાન હોય તેવી આકૃતિને સમરૂપ આકૃતિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ત્રિકોણમાં ખબર પડે છે કે બધા સમબાજુ ત્રિકોણો છે એ કેવા હોય છે? સમરૂપ હોય છે, એના આકાર બદલાતા નથી. કદ બદલાય, નાના મોટા થાય, પણ આકાર બદલાય ને. એમનો ખૂણો કેટલાનો રહે? તો કે 60 અંશનો જ રહે, બરાબર ને? તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. હાજી સર, બધા સમબાજુ ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. ક્વેશ્ચન નંબર 11, બિંદુઓ. ક્વેશ્ચન નંબર 11 માં બિંદુઓ આપ્યા છે આપણે. એ કેટલા આપ્યા છે? તો કે 7 અલ્પવિરામ 5. અને બી કેટલા આપ્યા છે? તો કે 2, 5. વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. ચલો અંતર સૂત્રમાં કિંમત મૂકી દો. ab² બરાબર x1 - x2. x1 કેટલા? 7. x2 કેટલા? 2 આખાનો વર્ગ, વત્તા y1 - y2. y1 છે 5 અને y2 પણ છે 5. 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 2 જાય તો 5 નો વર્ગ વત્તા 0, 5 નો વર્ગ 25. ab² બરાબર આપણે મળ્યા 25. તો ab બરાબર કેટલા મળશે? પ્લસ ઓર માઇનસ 5. પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે અંતર કદી ઋણ હોય? ન હોય. સર અંતર કદી ઋણ ન હોય તો આપણો જવાબ આવશે શું? તો કે 5 આવશે. કેટલો આવશે? 5. ઓકે, આ થયો ક્વેશ્ચન નંબર 11. હવે આપણે ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ, એ છે ક્વેશ્ચન નંબર 12. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જોજો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 12 છે એકદમ ઈઝી છે. કઈ રીતે ખબર પડશે આપણને? તો કે આપણે આપ્યું છે કે sec થીટા ઇન્ટુ cos થીટા છેદમાં tan થીટા આપ્યું છે. છેદમાં શું આપ્યું છે? tan થીટા. તો કે sec અને cos એકબીજાના કેવા વિધેય? વ્યસ્ત વિધેય. કેવા વિધેય? વ્યસ્ત વિધેય. છેદમાં શું આપ્યું છે? tan થીટા. ચલો sec ને હું શું લખી શકું? તો કે 1 upon cos લખી શકું? તો કે હા સર, લખી શકાય ને. અને ઇન્ટુ cos થીટા છેદમાં tan થીટા. હવે જુઓ તો અંશમાં cos થીટા અને cos થીટા કેન્સલ થઈ જશે. વધ્યું શું આપણી પાસે? તો કે 1 upon tan થીટા. 1 upon tan થીટા, આવું તો બધાને આવડે. 1 upon tan થીટા બરાબર શું થાય? તો કે tan છે એ કોનું વ્યસ્ત છે? cot નું. cot થીટા. 1 upon tan થીટા બરાબર cot થીટા. તો આપણો જવાબ આવશે cot થીટા. ચાલો ક્વેશ્ચન નંબર 13. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? પ્રશ્ન નંબર 13 થી 16, બરાબર ને? ખરા છે કે ખોટા? આપણે એવું કીધું છે
કીધું છે શું કે p ઓફ x બરાબર x સ્ક્વેર માઈનસ 10x પ્લસ 16 ના શૂન્યની સંખ્યા 3 મળે. હવે દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદીની અંદર વધુમાં વધુ બે શૂન્ય મળે, બે થી વધારે મળે નહીં, નો મળે તો વિદ્યાર્થી મિત્રો આમાં 3 આપ્યા છે તો વિધાન કેવું છે? તો કે સર ખોટું છે. કેવું છે? ખોટું. સમીકરણ x સ્ક્વેર માઈનસ 10x પ્લસ 25 બરાબર 0 ના બીજ ભિન્ન છે. ભિન્ન એટલે જુદા જુદા, અલગ અલગ. ચલો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આપણે જોઈએ કે આ છે પૂર્ણ વર્ગ પદાવલી છે, તો કોનો વર્ગ કરીએ? x માઈનસ 5 આખાનો વર્ગ બરાબર આ થાય. જો કેવી રીતે? પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હા કે ના? હા ઓ ભાઈ આવું છે. વર્ગ છે તો એને કેટલી વાર લખી શકાય? તો કે બે વાર લખી શકાય. બે વાર લખીએ તો આપણે મળશે x માઈનસ 5, x માઈનસ 5 બરાબર 0. તો x ની વેલ્યુ શું મળે? x બરાબર 5 અને x બરાબર 5 મળે. આ બે ભિન્ન છે, અલગ અલગ છે, જુદા જુદા છે. ના સર ના, આ બે તો કેવા છે? હરખા છે. હરખા છે એટલે એને ભિન્ન ન કહેવાય. ભિન્ન ન કહેવાય એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. ક્વેશ્ચન નંબર 15. જો કોઈ રેખા વર્તુળની ત્રિજ્યાને લંબ હોય તો તે રેખા વર્તુળનો સ્પર્શક છે. વિદ્યાર્થી મિત્રો જો ખાસ ધ્યાન રાખજો, આપણે આમાં એક શબ્દ નથી આપ્યો. શબ્દની જ કમાલ હોય છે. શબ્દ શું નથી આપ્યો? જો કોઈ રેખા વર્તુળને સ્પર્શે, વર્તુળને સ્પર્શે તો જ એને સ્પર્શક કહેવાય, અન્યથા કહેવાય નહીં, નો કહેવાય. આમાં આપને સ્પર્શે એવો શબ્દ નથી આપ્યો. જો કોઈ રેખા વર્તુળની ત્રિજ્યાને લંબ હોય તો, વર્તુળને લંબ હોય તો સ્પર્શક હોય તેવું જરૂરી નથી. હવે હું રેખા દોરું, જો આ વર્તુળ છે, આ રેખા દોરું છું, એ ત્રિજ્યાને લંબ છે તો આને સ્પર્શક કહેવાય ન કહેવાય, કારણ કે વર્તુળને રેખા સ્પર્શતી નથી, છેદતી નથી એક પણ બિંદુમાં, એટલે એને સ્પર્શક ન કહેવાય. ન કહેવાય એટલે આ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું. ક્વેશ્ચન નંબર 16. લીપ વર્ષમાં 53 ગુરુવાર મળે તેની સંભાવના 2/7. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે ને બહુ અગત્યનો ક્વેશ્ચન છે. ઘણા વિદ્યાર્થીઓને આમાં મુશ્કેલી પડે છે. શું કરવાનું, કેવી રીતે મેળવવાનું? ધ્યાન આપજો અહીંયા. લીપ વર્ષ છે એટલે એમાં કેટલા દિવસ આવે? તો કે સર એમાં દિવસ આવે 366. હા, ફેબ્રુઆરી માસમાં 29 દિવસ આવે અને લીપ વર્ષ દર 4 વર્ષે આવે. કયા કયા વર્ષોમાં? કેવી રીતે ખબર પડે સર એને લીપ વર્ષ કહેવાય કે ન કહેવાય? કે જે વર્ષ છે એની સંખ્યાને 4 વડે ભાગતા શેષ શૂન્ય મળે તેને કહેવાય લીપ વર્ષ. શું કહેવાય બેટા? લીપ વર્ષ કહેવાય. શું કહેવાય? લીપ વર્ષ કહેવાય. તો કે જેને 4 વડે ભાગીએ અને શેષ શૂન્ય મળે એને લીપ વર્ષ કહેવાય. જેમ કે 2020 લીપ વર્ષ હતું અને હવે આવી ગયું છે 2024, તો 2024 છે એ લીપ વર્ષ છે. 2024ને તમે 4 વડે ભાગશો એટલે શેષ કેટલી મળશે? શૂન્ય મળશે, અને શૂન્ય મળે એટલે એ વર્ષને કહેવાય લીપ વર્ષ. ઓકે, તો લીપ વર્ષમાં હોય છે 366 દિવસ. આપણા અઠવાડિયાના દિવસ કેટલા? તો કે સર 7. કેટલા? 7. તો 366ને 7 વડે ભાગો, જે શેષ વધે છે એ ઉદ્ભવતા પરિણામ, અને કુલ પરિણામ 7. ઓકે, ચલો ભાગાકાર કરીએ. 5 × 7 = 35 વધ્યા કેટલા? 1. ઉપરથી ઉતાર્યા 6 એટલે 16 બન્યા. 7 × 2 = 14 કેટલા વધ્યા? 2 વધ્યા. તો આ બે વાર છે એ કોઈ પણ બે વખત વાર કેટલી વખત આવશે? 53 વખત આવશે. કેટલી વખત? 52 અઠવાડિયા તો પૂરા થઈ ગયા. હા કે ના? 52 અઠવાડિયા પૂરા થઈ ગયા એટલે વધ્યા આપણી પાસે 2. તો એ 2 દિવસ આપણે કીધું છે શું? કે લીપ વર્ષમાં 53 ગુરુવાર મળે. હવે આમાંથી 2 દિવસમાંથી કયો વાર છે એ આપણે તો ખબર નથી. પેલો બુધવારે હોય ને પછી બીજો ગુરુવાર હોય, અથવા પેલો ગુરુવાર હોય ને બીજો શુક્રવાર હોય. હા કે ના? તો આ પરિણામ ઉદ્ભવશે અને કુલ પરિણામ આપણી પાસે છે કેટલા છે? 7 છે. તો આની સંભાવના કેટલી મળે?
બે ના છેદમાં સાત. એટલે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન કેવો છે? સાચો છે. કેવો છે? સાચો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આવ્યા છીએ 17. શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં એક શબ્દમાં કે અંકમાં જવાબ લખો. હાલો ભાઈ લખી દઈએ. હો સમાંતર શ્રેણી 101 96 91 નું 31મું પદ જણાવો. ચલો વિદ્યાર્થી મિત્રો આમાં એ કેટલો મળશે આપણને? સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને કેવા એ, એ બરાબર 101, ડી બરાબર સૂત્ર શું એટલે કે સામાન્ય તફાવત, બીજું પદ માઇનસ પેલું પદ, બીજું પદ છે આપણી પાસે 96 માઇનસ 101, 101 96 માંથી બાદ કરો કેટલા મળે? આ કેટલા મળે ભાઈઓ? એટલે બોલો તો ખરા, કેટલા મળે? માઇનસ 5. હાલો ભાઈ સાચું છે. ઓ સામાન્ય તફાવત મળશે આપણો માઇનસ 5. કેટલામું પદ? 31મું. તો n બરાબર લેવાના બેટા 31. સૂત્ર શું આપણું? એ 31 બરાબર a પ્લસ 30 ડી. કેટલા? 30 ઇન્ટુ ડી. હાજી એ કેટલા છે? 101 પ્લસ 30 કૌંસમાં ડી કેટલા? માઇનસ 5. સાદરૂપ આપો, 101 પ્લસ માઇનસ માઇનસ 30 પંચા 150, 5 તેરીન 15, ગાડી આવી અંદર, ભલે ને પાવો માર્યો. આપણે ક્યાંય જવાનું હતું? ક્યાંય નહીં જવાનું ભાઈ, પાવો તો માર્યા કરે, એનું કામ છે. 101 માંથી 150 જાય, કેટલા વધે? માઇનસ 49 વધે. તો આપણું આ શ્રેણીનું 31મું પદ કેટલું થાય? થાય માઇનસ 49 થાય. કેટલું થાય? માઇનસ 49. શું કીધું છે? ક્વેશ્ચન નંબર 18. જો 1, 2 અને બી 3 માઇનસ 2 આપેલ હોય તો એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ શોધો. ચલો આ આપણે બિંદુ આપ્યું છે, કયું કયું? 1, 2 અને બી છે 3 માઇનસ 2. આપેલા બિંદુ હોય તો એ બી નું મધ્ય બિંદુ, મધ્ય બિંદુ ને આપણે કહી દઈએ કે એમ છે, એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ મેળવવા માટેનું સૂત્ર x1 પ્લસ x2 છેદમાં 2 અલ્પવિરામ y1 પ્લસ y2 છેદમાં 2. અને કેટલા છે x1? x1 છે 1, x2 છે 3 છેદમાં 2 અલ્પવિરામ 2 અને માઇનસ 2 y1 છે 2 પ્લસ માઇનસ 2 છેદમાં 2. સાદરૂપ આપો, 3 ને 1 4, 4 ભાગ્યા 2, અલ્પવિરામ 2 માંથી 2 ગયા તો થઈ ગયા 0, છેદમાં 2 બરાબર શું આવશે? તો કે 2 અને 0. તો કે રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ મળશે આપણે 2 અને 0. કેટલા મળશે? 2 અને 0. અને 31મું પદ મળ્યું આપણને માઇનસ 49. વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, ગણતરી અહીંયા સાથે આપેલી જ છે તમને. ઓકે ક્વેશ્ચન નંબર 19. વિદ્યાર્થી મિત્રો હવે જોવા જેવો દાખલો છે 19મો છે, ખાસ ધ્યાન આપજો. આ ક્વેશ્ચન જો આપને ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી આવડતું હોય તો આ ક્વેશ્ચન આવડે હો, અને એકદમ ઈઝી છે. અહીંયા ધ્યાન આપજો ખાલી. શું કીધું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n ના છેદમાં 9 હોય તો n શોધો. ચલો ભાઈ વિદ્યાર્થી મિત્રો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ છે એ કઈ થાય? તો કે 1 2 3 4 ડોટ 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 કઈ આવે? n આવે. આપણે આમનો સરવાળો શીખી ગયા છીએ બરાબર ને? સરવાળો શું થાય? તો કે આનો સરવાળો થાય Sn બરાબર n કૌંસમાં n પ્લસ 1/2. મધ્યક એટલે શું? તો કે મધ્યક એટલે જેટલા અંક આપ્યા છે બધાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. આ કે ના? હા સર. ઓ ભાઈ અમને ખબર છે મધ્યક એટલે x બાર, એનો સરવાળો. સરવાળો કેટલો? તો કે n કૌંસમાં n પ્લસ 1/2 છેદમાં કુલ સંખ્યા કેટલી? તો કે n. અંશનો n અને છેદનો n કેન્સલ. આપણે આપ્યા છે કેટલા? તો કે એનો મધ્યક આપ્યો છે 5n ના છેદમાં 9. રેડી ને? 5n ના છેદમાં 9. તો આપણી પાસે વધ્યું શું અહીંયા?
તો કે n પ્લસ 1 બાય 2 બરાબર 5 n ના છેદમાં 9. કરો ગુણાકાર અહીંયા, 9 ગુણ્યા n એટલે 9n, 9 એકા 9 બરાબર 2 ગુણ્યા 5n એટલે 10n. 9n ને જવા દો પેલી સાઈડ, 9 બરાબર 10n માઇનસ 9n, તો n બરાબર થશે 9. ચલો ભાઈ, n કેટલા? તો કે 9. કેટલા ભાઈ? કેટલા? 9. હાલો ભાઈ, હવે આવ્યા છે આપણે 20 નંબર નો ક્વેશ્ચન, કે 5 રૂપિયાની સિક્કાની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, તમે બધા બહુ પૈસા વાપરો છો, કેમ વાપરો છો ને? સિક્કા વાપરો છો કે નોટો વાપરો છો? સિક્કા વાપરો છો. ઓકે, ચાલો ભાઈ, 5 રૂપિયાનો સિક્કો છે એનો આકાર કેવો હોય? તો કે 5 રૂપિયાનો સિક્કો છે એનો આકાર હોય છે નળાકાર હોય છે. કેવો હોય છે? નળાકાર. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, સોરી, કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ, કુલ સપાટીનું પૃષ્ઠફળ સૂત્ર થાય એનું નળાકારની વક્ર સપાટી વત્તા બે, શું આવે? ઉપરનું તળિયું અને ઉપરનું મથાળું અને નીચેનું તળિયું, તો ઈ હોય વર્તુળાકાર. વર્તુળાકારનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર, પણ ઉપર અને નીચે એટલે 2πr² તો નળાકારની વક્ર સપાટી 2πrh વત્તા મથાળું અને તળિયુંનું ક્ષેત્રફળ થાય વર્તુળનું πr² બે છે એટલે 2πr² આમાંથી કોમન નીકળી જાય 2πr વધે h પ્લસ r. તો આ થઈ ગયું આપણું સૂત્ર. શું મળ્યું સૂત્ર? તો કે 2πr કૌંસમાં h પ્લસ r, 2πr કૌંસમાં h પ્લસ r. આ થઈ ગયું આપણું 5 રૂપિયાની સિક્કાની કુલ સપાટીનું પૃષ્ઠફળ. ત્યારબાદ છે એકદમ ઇઝી ક્વેશ્ચન. શું છે? તો કે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. જોડકાને જોડકા સાથે જોડવાના છો, બીજા હાથે નહીં. જોજો અહીંયા 21 નંબરનો ક્વેશ્ચન, સાઈન થીટા બરાબર ખાલી જગ્યા. સર આવું તમને આવડે જ ને, સાઈન થીટા એટલે શું? ખૂણાની સામેની બાજુ. કયો? તો કે થીટા. સામેની બાજુ છેદમાં કર્ણ, તો કોણ આવશે એની સાથે? તો કે પેલા સાથે આવશે બી. સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે શું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પેલામાં આવશે 21માં બી સાબાના છેદમાં કર્ણ અને કોસ થીટા બરાબર પાબાના છેદમાં કર્ણ. ઓકે, ચલો 23 અને 24 નંબરનો ક્વેશ્ચન, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. એટલે આવડે જ ને આવું. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો માઇનસ બી ના છેદમાં એ, અને દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે સી ના છેદમાં એ, તો એમાં આવશે 23માં સી અને 24માં એ. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું પ્રશ્નપત્ર નંબર 2 સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન પૂર્ણ થયું. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો નિહાળવા માટે તમે જોડાયેલા રહો કર્મ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સાથે. આગળના વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 3 નું સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.